હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર નંબર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ, તેમનું સ્વાધ્યાય 1.1 ક્વેશ્ચન નંબર 5 છે તે આજે આપણે જોવાના છીએ, સમજવાના છીએ. અને આ ચેપ્ટરનો લેક્ચર નંબર 6 એટલે કે છઠ્ઠો છે. તો જોઈએ ક્વેશ્ચન નંબર 5. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. આગળના દાખલામાં વર્ગની વાત કરી હતી, એવી જ રીતના આ દાખલાની અંદર ઘનની વાત કરેલી છે કે કોઈ પણ પૂર્ણાંકનો ઘન 9m, 9m પ્લસ 1 અથવા તો 9m પ્લસ 8 સ્વરૂપનો હોય છે. હવે મિત્રો, આ દાખલો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિના નિયમ પ્રમાણે ગણવાનું ચાલુ કરીએ. આગળના દાખલા ગયા તેવી જ રીતના સૌથી પહેલાં શું કરવાનું? તો કે એને કોઈ ધન પૂર્ણાંક છે તેમ ધારી લેવાનું. કોને? તો કે એને. તો ચાલો સૌ પ્રથમ આપણે ધારી લઈએ, ધારો કે એ કોઈ પણ ધન પૂર્ણાંક છે. હવે આપણે યુક્લિડ ભાઈના પૂર્વ પ્રમેય ઉપરથી તો ચાલો ચાલુ કરીએ. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી શું હતો? યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય તો કે એ બરાબર બી ક્યુ પ્લસ આર. હવે આમાં શું હતી શરત એક હતી ખબર હોય તો? તો કે 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન બી, એટલે કે 0 અથવા તો 0 થી મોટો આર છે અને એનાથી મોટો બી છે. હવે શું કરતા હતા? તો કે આગળના દાખલામાં જોયું હોય તો આટલી વસ્તુ તો સેમ છે. હવે આપણે બી બરાબર 3 લીધા હતા આગળના દાખલામાં. ક્યાંથી લીધા હતા? તો રકમમાં જુઓ, એમની આગળ 3 ગુણેલા છે, અહીંયા એમની આગળ 3 ગુણેલા છે. જ્યારે આ દાખલામાં તમે જોશો તો એમની આગળ 9 ગુણેલા છે. પરંતુ જો બી બરાબર 9 લઈ તો આરની કિંમત આપણને ખબર છે, 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, આટલા પરિણામો આવે. અને આટલા પરિણામો આવે ત્યારે આટલા પરિણામનું આપણે સાદુરૂપ દેવું પડે, આમાં કિંમતો મૂકવી પડે અને આમાં પાછું ઘન કીધું છે એટલે પછી બધાનો ઘન કરવો જોશે. તો આટલા પરિણામો લેવાને બદલે આમાં એક શબ્દ વાપરો છે, કોઈ પણ ધન પૂર્ણાંક. હવે કોઈ પણ ધન પૂર્ણાંક ક્યારે આવે? કોઈ પણ પૂર્ણાંકનો ઉપયોગ ક્યારે થાય? તો કે આપણે થિયરીમાં એક કોષ્ટક જોયું હતું, તમને યાદ હોય તો. એ કોષ્ટક આ મુજબ છે કે અહીંયા દરેક પૂર્ણાંકો કીએ એટલે કે કોઈ પણ પૂર્ણાંક કીએ એટલે કે યુગ્મ અથવા તો અયુગ્મની વાત ન કરેલી હોય ત્યારે બી બરાબર 3 લીધા હતા અને દરેક પૂર્ણાંકો મળતા હતા. તો આમાં પણ આપણે બી બરાબર 3 લઈએ તો દરેક પૂર્ણાંક મળી જશે. એમ યાદ ન રહીએ તો એમ યાદ રાખવાનું કે અહીંયા 9 છે, તો બી બરાબર 9 લઈએ તો ઝાઝા પરિણામો આવે એટલે દાખલો લાંબો થાય. તો આપણે 9ના અવયવ પાડો તો શું થાય? 3, 3, 9. તો આમાંથી આપણે આ 3 અવયવ લઈ લઈએ બી બરાબર તો પણ આપણો દાખલાનો જવાબ મળી જશે. અને જો બી બરાબર 3 લેશું તો આરની કિંમત કાં તો 0, કાં તો 1 અને કાં તો 2, 3 જ વેલ્યુ મળશે. તો દાખલો આપણો થઈ જશે ટૂંકો ને ટચ. તો ચાલો બી બરાબર 3 લઈએ. બી બરાબર 3 લેતા 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન 3, એટલે કે બીની જગ્યાએ અહીંયા 3 લઈ લીધું. તો આરની વેલ્યુ શું મળશે? તો કે 3 કરતા નાની અને 0 અથવા તો 0 કરતા મોટી મળશે. તો અલ્પવિરામ કરીને લખું કે આર બરાબર 0, 1 અથવા તો 2 હોઈ શકે, કારણ કે 3 કરતા તો નાની હોવી ફરજિયાત છે. હવે શું કરીએ? તો કે આ જે આરની વેલ્યુ મળી છે, કિંમત મળી છે, તે આપણે એ બરાબર બી ક્યુ પ્લસ આરની અંદર મૂકીએ તો શું થશે? એ બરાબર, હવે જોજો, આ બીની કિંમત આપણે 3 લીધી છે એટલે ત્યાં 3 મૂકીએ, ક્યુ ને એમને રાખીએ. હવે પહેલાં તો આરની કિંમત 0 લઈએ તો અહીંયા પ્લસ 0 થાય, એટલે કે આનો મિનિંગ 3Q થાય. 3Q પ્લસ 0 એટલે શું થાય? 3Q થાય. તો આને કહી દઈએ આપણે પરિણામ નંબર 1. એમના પછી તો કે આ A બરાબર બીની જગ્યાએ 3 ધારેલું છે એટલે 3, આ Q પ્લસ આરની કિંમત હવે 1 લઈએ છીએ તો અહીંયા 1 મૂકશું એટલે કે પ્લસ 1, એટલે કે A બરાબર 3Q પ્લસ 1. અને આને આપણે કહી દીધું પરિણામ નંબર 2. હવે આરની કિંમત 2 લઈને ટ્રાય મારીએ જોઈ તો કે આ એમને એમ બરાબર બીની જગ્યાએ 3 લીધો છે એટલે કે 3Q પ્લસ આરની કિંમત 2 લઈએ છે એટલે પ્લસ 2, એટલે કે એ બરાબર 3Q પ્લસ 2. અને આને કહી દઈ પરિણામ નંબર 3. હવે રકમમાં શું કીધું છે એ તમે આપણે જોવાનું છે કે કોઈ પણ પૂર્ણાંકનો ઘન
તો હવે શું કરવું જોશે? તો કે આ ત્રણે ત્રણનો આપણે ઘન કરવો જોશે, પછી જે જવાબ આવશે એ આ સ્વરૂપ અથવા તો આ સ્વરૂપમાં છે કે નહીં તે આપણે ચકાસવું જોશે. તો ચાલો સૌથી પહેલા પહેલાનો ઘન કરીએ. તો એક કરીને હું લખું છું. પહેલું પરિણામ શું છે જુઓ, એ બરાબર થ્રી ક્યુ, તો લખીએ એ બરાબર થ્રી ક્યુ માટે ચાલો આનો ઘન કરીએ. તો સૌથી પહેલા એનો ઘન એ ઘન થ્રી ક્યુ નો ઘન થ્રી ક્યુ નો ઘન એનો ઘન એમને બરાબર. હવે ત્રણ નો ઘન કોઈ નવ લખી નો આવે, ત્રણ નો વર્ગ નવ થાય, ઘન નવ થાય નહીં. એટલે કે ત્રણ ત્રણ નવ અને નવ તેરી સત્યાવીસ, ઘન શું થશે ત્રણ નો? સત્યાવીસ થશે, યાદ રાખજો. 27 સત્યાવીસ અને ક્યુ ઘન, તો પેલાનો શું આવ્યો? સત્યાવીસ ક્યુ ઘન. હવે આપણે ચેક કરવાનું કે આ ત્રણ માંથી કયા સ્વરૂપનો જવાબ આવ્યો છે. તો આમાં જોવો, અહીંયા ક્યુ ઘન છે, પાછળ કઈ પ્લસ વન કે પ્લસ ટુ કે એવું કશું છે નહીં. જ્યારે આ પરિણામમાં પાછળ પ્લસ વન છે અને આ પરિણામમાં પાછળ પ્લસ એટ છે, એટલે આ બેમાંથી એક પણ પરિણામ જેવો જવાબ નથી. તો વધ્યું શું? નવ એમ, એના જેવો કંઈક જવાબ છે. તો કે આને મારે નવ એમના ફોર્મમાં લખવું હોય તો હું કંઈક આ રીતે લખી શકું. જોજો જોઈ, એ ઘન બરાબર નવ. હવે નવ ત્રણ સત્યાવીસ થઈ આપણને ખબર છે, એટલે કાઉસમાં ત્રણ ક્યુ ઘન વધશે. જોવો જોઈ, નવ તેરી સત્યાવીસ અને ક્યુ ઘનનો ક્યુ ઘન એમને, તો આ નવ અને આને આપણે એમ કહી દઈ તો નવ એમના ફોર્મમાં લખાઈ ગયું. તો કે હા, લખાઈ ગયું. તો એના ઉપરથી આપણે લખવાનું કે એ ઘન બરાબર નવ એમ. હવે આ એમ શું છે? તો કે થ્રી ક્યુ ઘન, એટલે લખવાનું આપણે કે જ્યાં એમ બરાબર થ્રી ક્યુ ઘન છે. તો અહીંયા પહેલી શરત પૂરી. બીજું પરિણામ શું છે? એ બરાબર થ્રી ક્યુ પ્લસ વન, તો એના આધારે લખીએ. તો બે કરીને મેં લખ્યું છે એ બરાબર થ્રી ક્યુ પ્લસ વન. હવે ઘન કરવાનો, એનો ઘન એ ઘન બરાબર થ્રી ક્યુ પ્લસ વન નો ઘન થ્રી ક્યુ પ્લસ વન આખા કાઉન્સ નો ઘન. હવે જોજો, ઘન નું આપણને સૂત્ર આવડવું જોઈએ, વિસ્તરણ કરતા આવડવું જોઈએ. તો એના માટેનું એક સૂત્ર હું તમને લખાવું છું, યાદ રાખજો. એ વધતા બી ઘન, એટલે કે પેલું પદ વધતા બીજા પદ નો ઘન બરાબર પેલા પદ નો ઘન વધતા બીજા પદ નો ઘન વધતા ત્રણ કાઉસમાં એ બીજા કાઉસમાં બી ત્રીજા કાઉસમાં એ વધતા બી. અથવા તો આને આ રીતના પણ આપણે લખી શકીએ, એ ઘન વધતા બી ઘન વધતા થ્રી એ વર્ગ બી વધતા થ્રી એ બી વર્ગ. આ બે રીતના સૂત્ર થાય. જોજો મેં શું કર્યું, પેલા પદ નો ઘન વધતા બીજા પદ નો ઘન વધતા ત્રણ ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ અને બંને પદ નો સરવાળો. હવે જોજો આનું થોડુંક સાદુરૂપ આપવો જોઈએ. તો કે જોજો, આની સાથે ગુણાવો હોય તો પેલા તો આટલી વસ્તુ છે એ આ એ સાથે ગુણે, તો ત્રણ એ ગુણ્યા એ એટલે એ વર્ગ બી. તો જોવો, ત્રણ એ વર્ગ બી છે. તો કે હા, હવે આખું છે આની સાથે ગુણે, તો ત્રણ એ અને બી બે વાર એટલે ત્રણ એ બી વર્ગ છે. તો કે હા, તો આના આપણે અવયવ પાડ્યા એટલે આ સૂત્ર મળી ગયું. બરાબર, આ બે સૂત્રનો ઉપયોગ કરતા હોય, બંને સૂત્ર એક જ છે, પરંતુ ઘણા આ રીતે લખે તો ઘણા આ રીતે લખે, તો આપણે એમાં કન્ફ્યુઝ થવાનું નથી. તમે વામજે એજ્યુકેશનના વિડીયો જોવો છો તો તમામ વસ્તુ તમને શીખવાડવામાં આવે છે. તો ચાલો આ સૂત્રના ઉપયોગથી આપણે કરતા જઈએ સાદુરૂપ. તો આ બીજું સૂત્ર આપણે વાપરીએ આમાં. તો જોઈએ, એ ઘન એમને રાખીએ બરાબર પેલા પદનો ઘન. તો આ પેલા પદનો ઘન શું થશે? ચાલો એમ જ આખું જ લખીએ, પેલા પદનો ઘન એટલે કે થ્રી ક્યુ ઘન વધતા બીજા પદનો ઘન છે એટલે કે એક ઘન, કારણ કે બીજું પદ એક છે, વધતા થ્રી એ વર્ગ બી વધતા થ્રી પેલા પદનો વર્ગ. પેલું પદ શું છે? થ્રી ક્યુ ગુણ્યા બીજું પદ એટલે કે એક વધતા થ્રી એ અને બી વર્ગ એટલે કે પેલું પદ અને બીજા પદ નો વર્ગ. તો પેલું પદ શું છે? થ્રી ક્યુ અને બીજા પદ નો વર્ગ એટલે એક નો વર્ગ. હવે આનું સાદુરૂપ આપવો જોઈએ, એ ઘન બરાબર. હવે એનો ઘન શું થશે? નવ નહીં થાય નવ, બરોબર, કારણ કે નવ તો વર્ગ થાય. તો ત્રણ ત્રણ નવ અને નવ તેરી સત્યાવીસ, ત્રણ નો ઘન શું થશે? સત્યાવીસ અને ક્યુ ઘન 27 ક્યુ ઘન વધતા
एक नो घन एक वधता त्रण त्रण नौ नहीं जोजो आ त्रण एमनेम छे बराबर थ्री क्यू नो वर्ग छे एटले त्रण नो वर्ग शू थाशे त्रण त्रण नौ अने क्यू नो वर्ग थाशे क्यू वर्ग हवे आ नौ तेरी सत्यावीस क्यू वर्ग सत्यावीस क्यू वर्ग अने एने गुणिया एक छे एटले एने नो लखीए तो चाले હવે આનો ગુણાકાર કરો તો એકનો વર્ગ એક તો એકને આની સાથે અત્યારે નહીં ગુણીએ તો એ ચાલે કારણ કે એક ગુણશું એટલે કે જે વસ્તુ હશે તે એમને આવશે હવે ત્રણ ત્રણ નવ અને ક્યુ વધતા નાઇન ક્યુ હવે જોજો આમાં હું થોડોક ફેરફાર કરું છું શું ફેરફાર કરીશ તો કે એ ઘન બરાબર જોજો આ સત્યાવીસ ક્યુ ઘન પહેલા લખું હવે આ પ્લસ વન ને છેલ્લે લખીશ એટલે અત્યાર નથી લખતો સત્યાવીસ ક્યુ વર્ગ લખું વધતા નાઇન ક્યુ લખું અને હવે મેં કીધું તું છેલ્લે પ્લસ વન લખીશ એટલે છેલ્લે મેં લખો પ્લસ વન શું કામ મેં આવું કર્યું એ હવે તમને સમજાશે તો કે આપણો જે જવાબ આવ્યો છે તે કાં તો નવ એમ ના સ્વરૂપમાં હોય કાં તો નવ એમ પ્લસ વન ના સ્વરૂપમાં હોય અને કાં તો નવ એમ પ્લસ આઠ ના સ્વરૂપમાં હોય તો આમાં તમે જોશો તો પાછળ પ્લસ વન આવે છે તો આને આપણે નવ એમ પ્લસ વન ના સ્વરૂપમાં ફેરવી શકીએ તો આ પ્લસ વન ને અલગ રાખીએ આગળના તમામ માંથી નવ કોમન નીકળે છે તો કે આ નવ તેરી સત્યાવીસ નવ તેરી સત્યાવીસ અને નવ એકા નવ આ ત્રણેય માંથી નવ કોમન નીકળે છે તો નવને કોમન કાઢીએ એ ઘન બરાબર નવને કોમન કાઢો તો અહીંયા શું વધશે તો કે નવ તેરી સત્યાવીસ એટલે ત્રણ ક્યુ ઘન વધતા અહીંયા નવ તેરી સત્યાવીસ થાય એટલે ત્રણ ક્યુ વર્ગ વધતા આ નવ કોમન નીકળી ગયો એટલે નવ એકા નવ થાય અને એક નો લખીએ તો ચાલે તો ખાલી ક્યુ વધે કાઉન્સ પૂરો અને પાછળનો આ પ્લસ વન છે એમને એમ હવે જોવો જોઈએ આ નવ આને કહી દો એમ પ્લસ વન સ્વરૂપના ફોર્મમાં છે તો કે હા છે તો હવે આપણે લખી શકીએ એ ઘન બરાબર નવ એમ પ્લસ વન શું કામ આ રીતના આપણે લખ્યું તો કે જ્યાં એમ બરાબર શું થશે તો કે આ કાઉન્સ એને આપણે એમ કીધો છે ને થ્રી ક્યુ ઘન વધતા થ્રી ક્યુ વર્ગ વધતા ક્યુ અને આ ફોર્મમાં લખવાનું કારણ શું નવ એમ પ્લસ વન વાળા ફોર્મમાં લખવાનું કારણ તો કે રકમમાં આપણને કીધું છે કે આ ફોર્મ અથવા તો આ ફોર્મ સ્વરૂપનું હોઈ શકે છે તો અહીંયા બીજાનું પણ આપણે સાદુરૂપ આપી દીધું અને આ ત્રણમાંથી કોઈ એક ફોર્મમાં જવાબ આવી ગયો એવી જ રીતના ત્રીજાનું સાદુરૂપ આપીએ અને આ ત્રણમાંથી કોઈ એક ફોર્મમાં જવાબ મેળવીએ તો ત્રીજું શું છે એ બરાબર થ્રી ક્યુ પ્લસ ટુ તો અહીંયા મેં લખ્યું એ બરાબર થ્રી ક્યુ પ્લસ ટુ હવે બંને બાજુ ઘન કરવાનો તો કે એ ઘન બરાબર થ્રી ક્યુ પ્લસ ટુ નો ઘન ઘન શું કામ કરવાનો તો કે જોવો આમાંય ઘન કરેલો છે આમાંય ઘન કરેલો છે શું કામ કર્યો છે તો કે રકમમાં લખ્યું છે કે કોઈ પણ ઘન પૂર્ણાંક કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન એટલે કે ઘન કરવાનો કીધો છે હવે એ ઘનનો એમને એમ બરોબર એ ઘન બરાબર હવે આને આ સૂત્ર મુજબ કરીએ કે પેલા પદનો ઘન વધતા બીજા પદનો ઘન તો પેલું પદ એનો ઘન એટલે કે થ્રી ક્યુ ઘન વધતા બીજા પદનો ઘન એટલે કે બીજું પદ બે છે એટલે કે બે ઘન વધતા ત્રણ ગુણ્યા પેલા પદનો વર્ગ ગુણ્યા બીજું પદ ત્રણ કાઉન્સમાં પેલા પદનો વર્ગ એટલે કે થ્રી ક્યુ વર્ગ વધતા આ બીજું પદ એટલે કે ટુ વધતા ત્રણ ગુણ્યા પેલું પદ એમનેમ અને બીજા પદનો વર્ગ ત્રણ ગુણ્યા પેલું પદ એમનેમ એટલે કે થ્રી ક્યુ એમનેમ ગુણ્યા બીજા પદનો વર્ગ એટલે કે બે વર્ગ હવે આપો આનું સાદુરૂપ એ ઘન બરાબર ત્રણ નો ઘન નવ નહીં સત્યાવીસ હું ઘડીએ ઘડી એમ બોલું છું નવ નહીં સત્યાવીસ શું કામ તો કે હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થીઓ આ જગ્યાએ ભૂલ કરે છે અને ત્રણનો ઘન નવ લખીને આવે છે બરોબર તો ત્રણનો ઘન સત્યાવીસ થાય તો સૌથી પહેલા ત્રણનો ઘન સત્યાવીસ ક્યુ ઘન એટલે કે ક્યુ ઘન વધતા બીજા પદનો ઘન બેનો ઘન ચાર નહીં શું થશે તો કે બે બે ચાર અને ચાર બે આઠ એટલે શું થશે આઠ વધતા હવે આનું આપણે ખાસ કરવાનું છે ત્રણનો વર્ગ હવે અહીંયા કીધો છે ઘન નથી કીધો તો ત્રણનો વર્ગ ત્રણ ત્રણ નવ ગુણ્યા આ આગળનો ત્રણ અને પાછળનો આ ગુણ્યા બે તો નવ તેરી સત્યાવીસ અને સત્યાવીસ બે ચોપન એટલે કે ફિફ્ટી ફોર અને અહીંયા ક્યુ વર્ગ છે એ એમને ક્યુ વર્ગ વધતા ચાલો આનું સાદું રૂપ આપીએ પેલા તો બે નો વર્ગ ચાર થઈ જાય હવે જોવો ત્રણ ત્રણ નવ નવ ચોક છત્રીસ અને ક્યુ એટલે કે છત્રીસ ક્યુ
હવે આને મારે ક્યાં ફોર્મમાં લખીશ? તો કે આ 8 દો છે એને હું પાછળ લઈ જઈશ, એટલે કે 1 ઘન બરાબર 27 ક્યુ ઘન. હવે આ 8 નથી લખતા કારણ કે એને છેલ્લે લઈ જવો છે, વધતા 54 ક્યુ વર્ગ વધતા 36 ક્યુ. હવે આ વસ્તુ આમને એમ લખી લીધી, હવે આપણે આ પ્લસ 8 ને પાછળ લખીએ. શું કામ પ્લસ 8 ને પાછળ લખો? તો કે રકમમાં આપણને કીધું છે કે એનો ઘન કરશું તો કે કાં તો 9m સ્વરૂપનો મળશે, કાં તો 9m પ્લસ 1 સ્વરૂપનો મળશે, અને કાં તો 9m પ્લસ 8 સ્વરૂપનો મળશે. તો આ ત્રણમાંથી ક્યુ મેચ થાય છે? તો કે પ્લસ 8 ને પાછળ લઈ ગયા એટલે કે આ ત્રીજા નંબરનું મેચ આમાં થાય છે, એટલે કે 9m પ્લસ 8 સ્વરૂપનું એને આપણે બનાવીએ. તો કે પ્લસ 8 તો પાછળ છે, 9m સ્વરૂપનું આગળ બને કે નહીં ચેક કરો જોઈએ. તો કે 9 તેરી 27, 9 6 54 અને 9 4 36, તો કે આ બધા જ માંથી 9 કોમન નીકળે છે એટલે કે 9m સ્વરૂપનું બની જશે. એ ઘન બરાબર 9 કોમન કાઢો, કાઉન્સમાં જોજો જોઈએ શું વધે છે. તો કે 9 તેરી 27 એટલે 3 ક્યુ ઘન અહીંયા વધશે, વધતા 9 6 54 થાય એટલે કે 6 ક્યુ વર્ગ વધશે, વધતા 9 ચોક 36 થાય એટલે અહીંયા 4 અને આ ક્યુ એટલે કે 4 ક્યુ વધશે. અને કાઉન્સ પૂરો કરી અને આ વધતા 8 અલગ રાખો તો એ વધતા 8. હવે જોવો જોઈએ આ 9, આ m અને આ પ્લસ 8 એટલે કે 9m પ્લસ 8 સ્વરૂપનો છે. તો કે હા છે, તો આને આપણે લખી શકીએ એ ઘન બરાબર 9m પ્લસ 8. હવે અહીંયા એમ લખા તો કોને એમ કીધા? તો કે આ કાઉન્સને એમ કીધા છે, એટલે લખવાનું જ્યાં એમ બરાબર શું છે? તો કે 3 ક્યુ ઘન વધતા 6 ક્યુ વર્ગ વધતા 4 ક્યુ. શું લખ્યું? તો કે આ કાઉન્સ આપણે લખો. તો અહીંયા આ દાખલો થઈ ગયો હવે પૂરો, પરંતુ પાછળ આપણે રકમમાંથી સૂચના લખવાની કે આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m, 9m પ્લસ 1 અથવા તો 9m પ્લસ 8 સ્વરૂપનો હોય, આટલી વસ્તુ લખવાની જ. તો લખું આમ કોઈ ધન પૂર્ણાંક નો ઘન 9m, 9m પ્લસ 1 અને 9m પ્લસ 8 સ્વરૂપનો હોય. તો અહીંયા હવે થઈ ગયો આ દાખલો કમ્પ્લીટ. ફરી પાછું કહી દઉં આ દાખલામાં શું ધ્યાન રાખવાનું. તો કે પહેલાં નાની એવી પરંતુ ઇમ્પોર્ટેડ વસ્તુ, તો કે ક્યુને આપણે આ રીતના લખ્યો છે અને 9ને આપણે આ રીતના લખ્યો છે, એટલે 9 અને ક્યુ બે સરખા જેવો લાગે નહીં. જુઓ અહીંયા આ ક્યુ લખેલું છે બરોબર, અને આ શું છે? 9 લખેલો છે, એટલે જ્યારે આ 9 અને ક્યુ બે સરખા જેવો લાગે નહીં, પહેલી એ વસ્તુ ધ્યાન રાખવાની. હવે જ્યાં ઘન કીધો હોય તો 2નો ઘન 4નો થાય એ 8 જ થાય, 3નો ઘન 9નો થાય 27 જ થાય, એટલે ઘન કીધો હોય ત્યાં ઘન જ લખવાનો, અને જ્યારે વર્ગ કરવાનો હોય ત્યારે આપણે ત્યાં એનો વર્ગ જ કરવાનો. જ્યારે વર્ગ કરવાનો હોય ત્યારે ઘન કરીને નો આવો, અને ઘન કરવાનો હોય ત્યાં વર્ગ કરીને નો આવો, તેની થોડીક કાળજી રાખવી. અને આ સૂત્રો છે તે આપણે આમાં વધારાના જોયા. તો આની સાથે સાથે સરસ મજાનો આ દાખલો પૂરો થાય છે. આશા રાખું છું કે આ દાખલો તમને આવડી ગયો હશે. જો મજા આવી છે તો ચોક્કસથી મિત્રો તમે વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે ચોક્કસથી શેર કરો. અને હા, તમારા ધોરણના કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ચોક્કસથી ડાઉનલોડ કરો. ધન્યવાદ.